બિરાજમાન હતી પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિર ખાતે આરતી સાથે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો સાથે સાથે ગરવા ગિરનાર પર તેમજ શહેરમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનોનો પણ પ્રારંભ થયો હતો આ તકે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જ રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પણ જોડાયા હતા આ તકે રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગિરનાર પર્વત પર અગિયાર કેવી લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું ગરબા ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનનીમાં અંબા તેમજ શહેરમાં બિરાજમાન અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિર ખાતે મહાઆરતી સાથે શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો જેની સાથે સાથે ગરબા ગિરનાર પર તેમજ શહેરમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનો પણ પ્રારંભ થયો હતો આ તકે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જ રાજ્યના ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાંસદ રાજેશ ચુડાસમા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર પ્રદીપભાઈ ખિમાણી પૂર્વ મેયર શ્રીમતી જ્યોતિબેન વાછાણી પીછવી પીજીવીસીએલના એમડી શ્રીમતી પ્રીતિબેન શર્મા તેમજ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા આજે રાષ્ટ્રના ઉર્ષા અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગિરનાર પર્વત પર 11 કેવી લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

તનસુખ ગિરિ બાપુ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સર્વે ભક્તજનોને શુભ આશીષ પાઠવ્યા હતા શ્રી વાઘેશ્વરી મંદિરના મહંત ગણેશાનંદ બાપુએ પણ નવરાત્રીના મહિમા તથા વાઘેશ્વરી મંદિરના મહત્વ વિશે ખાસ વાત કરી હતી